ગીર સોમનાથના ઉનાથી ગાંધીનગર સુધીના સંવિધાન ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાજસમટિયાળા ગામના દલિત પરિવારના પીડિતો અને અન્ય સામાજિક કાર્યકરો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને હારતોરા કરીને યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના લોકો ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત બને તેમજ બંધારણની ફરજો અને અધિકારોનું મૂલ્ય મેળવે તે અંગેનો છે. આ યાત્રા ખાંભા, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના ગામોથી થઈ અમદાવાદ સુધી પહોંચશે. આજે અમે ઉના મુકામેથી સંવિધાન ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરીએ છીએ. સંવિધાન ગૌરવ યાત્રા ઉનાથી લઈ અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગર સુધીની રહેશે. આ યાત્રાનો મૂળ હેતુ દેશના તમામ લોકો ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત બને, બંધારણીય અધિકારો અને ફરજો પ્રત્યે લોકો એ જાગૃત બને એના માધ્યમથી અમે આ સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. ભારતીય સંવિધાનના રચયિતા મહામાનવ બાબા સાહેબ આંબેડકર અને અન્ય મહાપુરુષોના જીવન સંઘર્ષની લોકોને ખબર પડે એ હેતુથી અમે દરેક ગામડે ગામડે સભાઓ કરવાના છે. ભારતીય બંધારણ વિશે અમે એમને અમારી વાતો શેર કરીશું અને તમામ લોકોને ભાઈચારો બને, એકબીજા જોડે દેશમાં એકતા બને, અખંડિતતા બને એના માટેનો અમે એક નાનકડો પ્રયાસ કરીએ છીએ.